સાવધાન નહીતર કમાળ તોડી નાખી. હજી મારે કંદહાર ના કિલ્લા ના દરવાજા ખખડાવી નાખવા છે. અરે ઓલો અમરસિંહ બાપુ તો કંદહાર પોગવા આવ્યા અને આય મારું પુરાતન મારી તાતી ફાડી નાખે છે. અરે ચિત્રા ફાડવા, આ કમાળ તો ક્યારના ઉઘાડેલા છે, સાથેથી ઉઘાડતા નથી. વીરપુર તો કોઈ દિવસ સાથેથી કમાળ ઉઘાડે જ નહીં, એ તો તોડી જ નાખે. સારું થયું તું આવી ગઈ એટલે તારા કમાળ બચી ગયા. હવે વગડાવો ધીંગા ના ઢોલ શરણાય, મને ચુરાતન ચડ્યું છે. હવે આ હથિયાર મેલીને હેઠો બેસ, આ ભૂંડો લાગસ. તારી હાથ પેઢીમાં કોઈ એક ઉંદેડો મારે છે? અરે હાથ પેઢીની વાત મૂક, હજી હમણાં જ મારા બાપે એક ખાવડ ને ઉભે ઉભો વેતરી નાખ્યો હતો. મરેલો હશે આ ઈ હાચું, પણ હવે મારા તને જીવા મુવા છેલ્લા જુવા હું જાઉં છું તીંગાણામાં. બોલો વીર પુરુષ હંગાજી મહારાજ નો જય. હું તો મારા દીકરા ના હાલેડા ગાઈશ, એને મોટો કરીશ. નીકળું નીકળું, મારો દીકરો ક્યાં છે? મને ઝટ બતાવ. અરે પીત્યા દીકરો હજી તો એની મને પેટમાં છે એમ ને, તો પછી હવે તો ધીંગણે નહીં જાઉં. ના ના તું તારે જાતી મળે. અરે હવે તો હું દીકરાનું મોઢું જોઈને ધીંગણે જાય. મારો દીકરો કાલે તો મને મોઢું બતાવશે ને. હવે ઘોડાના ભાઈ ગધેડા, દીકરો તો 9 મહિના પછી મોઢું દેખાશે. ઓહો, મારો દીકરો એ આજુના પેટનો છે, 9 મહિને મોઢું દેખાશે. અરે કાલ સવારે દેખાડે તો એના બાપ નું શું જાય છે? ઈ તું તારી માને પૂછજે, તે તારા બાપ ને વેલું મોઢું દેખાડે તું. ઓહો, કહું છું મહામીજામાં અડોસ પડોસ સાંભળે તો વીર પુરુષ ની શોભા છું. હવે તો તું હત્યા છોડી દે, હવે તો હું 9 મહિને મારા દીકરાનું મોઢું જોઈને ધીંગાણે જાય. ત્યાં સુધી ઘરમાં ધીંગાણું કરી હથિયાર છોડી નાખ, એ તો મારા સુરાતન નું દૂરધુરિયું કરી નાખ્યું. ઘરમાં આપણે 2 જણા દીકરાની વાત જોઈ, આ મારો એક હથિયાર પછી છોડી લેજે.